नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। आज सौथी पहला समाचार विषय बात करें तो ऑगस्ट महीना में तहेवारों कारण 17 दिवस सुधी बैंकों बंद रहेशे। कया दिवसे बैंकों बंद रहेशे तेनी यादी रिजर्व बैंक की सत्तावार वेबसाइट पर मुकवामां आवी छे। जो कि आ रजाओ राज्य प्रमाण अलग अलग लागू पड़शे। बैंकिंग रजाओ पण विविध राज्यों में उजवाता तहेवारों अथवा तो जे ते राज्यों में विशेष प्रसंगों की सूचना पर आधारित होय छे। त्यारबाद महत्वना समाचार विषे बात करें तो कोरोना रसीकरण अंगे महत्व निर्णय लेवामां आव्यो छे। गुजरात में 18 થી 59 की वयजूथना लोकोने प्रिकॉशन डोज आपवा माटे 28 થી 30 જુલાઈ दरमियान खास झूंबेश चलावामां आवशे। 6000 वेक्सिनेशन केन्द्रों 12000 कर्मचारी तेमज 4 કરોડ પાત્ર લાભાર્થીઓને વેક્સિન આપશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી મતદાર યાદીમાં આધાર નંબરને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં 1 ઓક્ટોબર 2022ની સ્થિતિએ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી તૈયાર થઈ રહી છે। આ સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદારોએ મતદાર યાદી સાથે પોતાના આધાર નંબરને લિંક કરવો પડશે, જેની પ્રક્રિયા 1 ઓગસ્ટથી શરૂ થશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઝેરી દારૂ કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય તેમજ બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન લેવામાં આવી છે, જેમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે, 2 SPની બદલી કરવામાં આવી છે, જ્યારે 2 DYSP, 1 CPI, 1 PI અને 2 PSIને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વીરેન્દ્ર યાદવની પણ બદલી કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પશુઓમાં લંપી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના 14 જિલ્લામાં લંપી વાયરસનો ફેલાવો થયો છે। રાજકોટ જિલ્લામાં કુલ 21 પશુઓના લંપી વાયરસના કારણે મૃત્યુ થયા છે। રાજકોટ જિલ્લામાં કુલ 1174 પશુઓમાં આ વાયરસ ફેલાયો છે। પશુઓને જિલ્લા બહાર લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।